જૂનાગઢથી કુતિયાણા આવવા માટે એક મુસાફર દ્વારકા ડેપો સંચાલિત જૂનાગઢ પોરબંદર દ્વારકા રૂટની બસમાં બેઠો હતો. તે મુસાફરની મુસાફરી કુતિયાણા પૂર્ણ થતી હોય તેવો કુતિયાણાના બસ સ્ટેન્ડ ખાતે ઉતરી ગયો હતો, પરંતુ પોતાની સાથે રહેલો રૂપિયા 10 લાખની રોકડ રકમ ભરેલો થેલો બસમાં જ ભૂલી ગયો. આ રૂટની ફરજ પરના કંડક્ટર દર્શનાબેન કાનગડે આ થેલો મળી આવતા તેમણે અત્રેના પોરબંદર ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂખાણીને જમા કરાવતા સ્ટેન્ડ ઇન્ચાર્જ દ્વારા આ થેલામાંની રોકડ રકમ સદર મુસાફરના સંબંધીની રૂબરૂમાં ડેપોના ટ્રાફિક કંટ્રોલર અને ક્લાર્કની રૂબરૂમાં ગણાવી ધોરણસરનું રોજકામ કરી અને આ રકમ લોસ પ્રોપર્ટી તરીકે જમા લઈ અને આ બાબતની બી ડિવિઝન પોલીસ સ્ટેશન કમલાબાગને રૂબરૂમાં લેખિત જાણ કરી હતી. આ બાબતે જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયે ઉપરોક્ત રકમ રિલીઝ કરવામાં આવશે તેમ પોરબંદર ST ડેપો મેનેજર PB મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું. જૂનાગઢ દ્વારકામાં એક પેસેન્જર પોતાનું બેગ ભૂલી ગયેલ અને તેની જાણ મને દ્વારકા ડેપોના ટ્રાફિક કંટ્રોલર દ્વારા કરવામાં આવી હતી અને મને બેગ મળતા તેમાં મેં ચેક કરેલું અને તેમાં 10 લાખ રૂપિયા રોકડા મળેલા અને તે મેં પોરબંદરના સ્ટેન્ડ ઇન્ચાર્જને લખી અને તેની પ્રોસેસ આગળ કાર્યવાહી કરી અને તેને જમા કરાવેલ છે. તારીખ 5/6/2024 રોજ જૂનાગઢ દ્વારકા રૂટની બસમાં જૂનાગઢથી કુતિયાણા સુધીની મુસાફરી માટે એક પ્રવાસી બેઠેલા, તેઓ પોતાનો એક થેલો બસમાં ભૂલી ગયેલ અને જેથી ફરજ પરના કંડક્ટર દર્શનાબેન, કે જેઓ દ્વારકા ડેપોમાં ફરજ બજાવે છે અને આ બસ પણ દ્વારકા ડેપોની છે, તેઓએ બસ સ્ટેન્ડમાં આવી અમારા સ્ટેન્ડ ઇન્ચાર્જને જાણ કરેલ કે એક પ્રવાસી કુતિયાણા ઉતરી ગયેલ અને પોતાનો થેલો ભૂલી ગયેલ છે. તો તે થેલો ચેક કરતાં એમાં રોકડ રકમ હોય એવું માલુમ પડેલ, જેથી અમારા ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ, સ્ટેન્ડ TC અને બુકિંગ ક્લાર્ક તેઓની દ્વારા પંચનામું એટલે કે ત્રણેય જણાની રૂબરૂમાં પૈસા અને કંડક્ટરની રૂબરૂમાં ચેક કરતાં એમાં 500 વાળી નોટો અને 10 લાખ રૂપિયા જેવી રકમ હતી, જેથી આ રકમ અમે જે તે સમયે અમારા જે રીતિની મુજબ અમારી જે લોસ પ્રોપર્ટી રજીસ્ટર હોય છે એમાં જમા લઈ અને કેસ વિભાગમાં જમા રાખેલ. તે દરમિયાન આજરોજ એક જે તે પ્રવાસી ડેપોમાં આવી અને જણાવેલ કે મારો જે ગઈકાલે જે રૂપિયા મારા ભૂલાઈ ગયેલા હતા બસમાં, તો તેઓને ટિકિટ તેઓ રજૂ કરેલ, પણ અમે આ બાબતે રકમ બહુ મોટી હોય જેથી ત્યાં જે તે પ્રવાસી હું, ફરજ પરના કંડક્ટર દર્શનાબેન, અમારા સ્ટેન્ડ ઇન્ચાર્જ અને પ્રવાસી સાથે એક ભાઈ આવેલા તમામ કમલાબાગ પોલીસ સ્ટેશન ગયેલ અને PI શ્રીને સદર બાબતે જાણ કરતાં તેઓ દ્વારા જણાવેલ કે ભાઈ હાલ આચારસંહિતા ચાલુ હોય જેથી અમો ઇલેક્શન મોનિટરિંગ સેલમાં જાણ કરી અને આ બાબતે આગળ કાર્યવાહી કરશું તેવું જણાવેલ.